મારા એકલના કારણ દુઃખ તો મારા બાપ ભાગુજી માથે પડ્યા છે. ભાઈ ઉઠી જાય, હગાર ઉઠી જાય, પણ કોટ ગામની માલિકા મારા બાપ ભાગુજી ના પેટ ના દીકરા હતા ને એ ઉઠી ગયા. પોતાની દીકરાની વહુ એની અડખો કરે કે તમારો બાપ આંધળીઓ છે ને વનની માલિક પર મેં કહ્યું ને તમારા ઘર હલાવવા છે બાકી. પણ અમુક કાકા દેદી શું કે અત્યારે આ તો બધી સુવારસની દુનિયા છે. અઘોર વનની માલિક પર દેન મારા બાપ આંધળીયા ભાગુજીને મેગીને પોતાના દીકરા તો ઘરે પાસ આવતાર્યા હતા, પણ ચાલો ચાલે પોતાના દીકરા હતા ને કીધું હતું બાપુ તમને તરસ લાગે ને તો આ પાણીની ભગુડી છે એમાં ભગુડી પાણી પી લે. પણ તે આજમો દીકરા આવ્યા નહીં, મારા બાપ ભાગુજીને તરસ લાગી ભગુડી હતી મોઢાની માલી પર નાખી. બાબલીની માલી પારથી ધૂળ નીકળી મરીના અબડી મોઢાની માલી પર નાખી ધૂળ નીકળી નાખી આખરી માલી પર તો સોતાર આપણા પડવા મને મારા ભાઈ રૂઠી ગયા, હાગા રૂઠી ગયા, મારા પેટના દીકરા રૂઠી ગયા. અને મારી વિહા બજા વાળી મને અઘોર વન્યું મળ્યા પર લાવી લઈને મને આંધળ્યા ને મને કમો ત્યાં મારવા બેઠી. અત્યારથી મારા બાપ ભાગુજી ની દેવી આવી દૂરે રહેવા દે, રહેવા દે મારા ભાગુજી તારો દુબલો ભાગલો
ગરીબીયા તો લઈ જાય, ગરીબીયા તો લઈ જાય. પણ તેડી નતો સંદર્ભો, નતો શરીર, નતી ઢાંકણી, નતું કાય, પણ મારી મા કે હા રૂનું ઢુંગરું ભેરું ખરી ખરી કરી કરી પણ ખાટ પર માલિક પર મારો બાપ ઉતરો એકલ હતા.